નમસ્કાર સર્વે હાસ્ય પ્રેમીઓનું તહે દિલથી ઇસ્તબાલ સ્વાગત એક બુદ્ધ થવાનું હોય છે પ્રેમમાં ખુદ ખુદા થવાનું હોય છે ગમવું કે ન ગમવું એના હાથમાં આપણે તો બસ ફિદા થવાનું હોય છે જી તમે જોજો સાહેબ કેટલાક પુરુષો છે ને સ્ત્રીની ઈચ્છા ન હોય ને તોય એ એના પર ફિદા ફિદા થઈ જાય પણ પછી એ સ્ત્રી એ ફિદા થનાર પુરુષના ફોદા ફોદા કરી નાખે હો હા એ જેમ દૂધ ફાટી જાય ને ફોદા ફોદા થઈ જાય ને એવા ફોદા કરી નાખે બોલો હા એમ કહેવાય છે સાહેબ કે પુરુષ છે ને પુરુષ એ તીખા મરચાં જેવો તેજ હોય છે પણ સ્ત્રી ગમે એવા તીખા મરચાનું અથાણું કરી નાખે હો અને એટલે જ કહેવાય છે સાહેબ કે લાઈફ ને સુધારવા માટે એક વાઈફ બસ છે લાઈફ ને સુધારવા માટે એક વાઈફ બસ છે પણ વાઈફને સુધારવા માટે આખી લાઈફની ની કસમ કસ છે પણ છતાંય શું છે કેટલાક પતિ છે ને પોતાની પત્નીને સુધારવાના ધરાર પ્રયત્નો કરે અમારો એક ભાઈબંધ છે ને ચંપક ઈ વારે ઘડી એમ કે છે કે મારે છે ને મારી પત્નીને છે ને સુધારી જ દેવી છે એટલે હું એને સલાહ દઉં વડીલ તરીકે લા ચંપક રેવા દેને ઝેરના પારખા ન હોય તો કે નાના જોજો ને તમે ધીમે ધીમે સુધારી દઈશ મેં કીધું જો સ્વભાવ છે ને ચંપક સ્મશાનમાં જાય સ્વભાવ ન સુધરે વરી હું એને ઉદાહરણ દઈને સમજાવું કે જો કૂતરાની પૂછડી હોય વાંકી તે વાંકી જ રહીએ તો જીદે ચડી ગયો મને કે હોય કાંઈ મારે પોતાને કૂતરો છે હું એની પૂછડી સીધી કરી બતાવું તો ચોત ન થાય ગયો હો ભાઈ સીધો ગુજરી બજાર અને આવળો લાંબો લોખંડનો પાઇપ લઈ આવ્યો નળનો હોય ને હા પાઇપ લઈ આવી અને કૂતરાની પૂંછડી આમ પકડી હવે ઘરનો કૂતરો બિચારો કાંઈ બોલે જ નહીં કરીને બેઠો રહી હોય તો તે આમ 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 કરીને ધરાર પાઇપ ચડાવી દીધો હવે લોખંડના પાઇપથી તો સાહેબ પૂછડી છે લટકતી જ રહીએ ને એક વરસ સુધી કૂતરો પૂછડી લટકાવીને ફરતો તો પછી ચંપક કહે કે જુઓ હવે છે ને આ મારા કૂતરાની પૂંછડીના સ્નાયુ જકડાઈ ગયા હશે હવે એ વાકી ન કરી શકે એમ કરીને વરસ પછી છે ને એને આમ 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 કરીને પાઇપ ખેંચીને જેવો કાઢો ને ફેટ કરતો ત્યાં વાઈન કરીને કૂતરાની ની પૂછણી વાકી એટલે ચંપક કીધું હેલા તું યાર માનતો નથી વડીલની વાત તો મને કહે ઈ તો હવે જાનવર છે મારી વાઈફ થોડી જાનવર છે હું એને સીધી કરીને જ રહીશ એને વશમાં કરી લઈશ મારા ગુરુજી કેવા છે એ કે મને ગુરુ મંત્ર આપવાના છે મારા ગુરુજી કે અને એવું મંત્ર આપશે ને કે મારી પત્ની મારા વશમાં થઈ જાય અને ગયો હો ભાઈ એના ગુરુ પાસે દોડતો અને સાષ્ટાંગ થઈ ગયો ગુરુને જય હો ગુરુદેવ આયા હોય બોલ 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 તો ગુરુજી આ તમે છે ને હવે આ તાંત્રિક એવો હો ભાઈ ખોટો તાંત્રિક ઈ પોતે તાંત્રિક છે ને એની પત્ની સાથે ઝઘડો કરી છૂટાછેડા લઈને તાંત્રિક થઈ ગયો હા તે ચંપક ગુરુજી બાપજી તમે કયો કેમ હાલે છે અરે હમકો ક્યાં હલાખ નિરંજન જ્યાદા મત બોલ બોલ ક્યાં કામ હે બચ્ચા બોલ

ગુરુ મંત્ર લા ગુરુમંત્રાપક તો ચંપક કે બાપજી મારે મારી પત્ની છે મારી પાડોસણ ને નથી કરવી જ્યાદા મત બોલ આ મંત્રમાં સંપક પાડોશણનું નામ જરૂરી છે જલ્દી કે જલ્દી કે તારી પાડોશણનું નામ તો કે બાપજી મારી પાડોશણનું નામ તો છે ને બાપજી એમ કરીને ચંપક શરમાઈ ગયો બોલો હા એ કે કે અમારી પાડોશણનું નામ છે ને બાપજી મંજુ મંજુઆ હા ભાપજી મંજુ સાડી પહેરે છે ને તઈ તો કયામત લાગે છે કયામત લાવ કાન નજીક લઈ હું ગુરુ મંત્ર ફૂકું બાયડીની બીક નીકળી જશે બાયડી તારા વશમાં આવી જશે લાવ તારો કાન નજીક લાવ એટલે ચંપકે તો આમ કરીને કાન નજીક આમ લઈ ગયો ભકો ફૂકો ફૂકો ભાપજી ફૂંકો એટલે ગુરુ મંત્ર માં એકે લો જો ચંપક આ ગુરુ મંત્ર છે ને તારે રોજ એક હજાર વખત અને એક મહિના સુધી તારી પત્ની તારા વશમાં આવી જશે તો કે હા બાપજી હા સાંભળું છું તો કે જો તારે રોજ એક હજાર વખત બોલવાનું કે મારી પાળોષણ મંજુ મારી પત્ની થવાની છે હા મારી પાડોશણ મંજુ મારી પત્ની થવાની છે ચંપક તો ફટાફટ ઘરે ગયો હવે પણ ઘરે તો ચંપકની પત્ની ચંપક હાજર હોય બોલવા ક્યાં જાપ કે મારી પાડોશણ મંજુ મારી પત્ની થવાની છે એણે આઈડિયો કર્યો ચંપકે સીધો બાથરૂમમાં ગયો એને ફુવારો ચાલુ કર્યો ફોલ કરીને અને ભાઈ આંખ બંધ કરી માથે ઠંડુ પાણી અને એણે તો જાપ ચાલુ કરાવ કે મારી પાડોસણ મંજુ મારી પત્ની થવાની છે મારી પાડોશણ મંજુ મારી પત્ની થવાની છે હવે ચંપકની પત્ની ચંપાને વિચાર આવ્યો કે પહેલાં તો ટાઈમે નાવા જ ના જાતા ધક્કો દઉં ત્યારે નાવા જાતા અને આ કલાક કલાક સુધી નાય છે થોડાક દિવસ થયા ને તો આની શંકા વધારે થઈ ચંપાને કે લાવો સાંભળું તો ખરી માલિપા બાથરૂમમાં કરે છે હું તે ચંપાએ તો ભાઈ દરવાજા પર કાન માઇન્ડ આવો આમ કરીને ત્યાં તો અંદરથી અવાજ આવ્યો એ મારી પાડોશણ મંજુ મારી પત્ની થવાની છે અને હભાઈ ચંપાનો તો શ્વાસ અધર ચડી ગયો કે આ શું બોલે છે મારો વર સીધી ગયો કપડાં ધોવાનો ધોકો લઈને એક ધોકો માર્યો દરવાજામાં ભુવાલ વિટીને જલ્દી જલ્દી સંપાત બહાર આવ જલ્દી બહાર આવ ધુવાલ વિટીન બહાર આવ્યો ફુવારો બંધ કરીને શું છે ઓ શું છે સંપા તું રાળો રાડ કરેશ તો કે તમે શું બોલતા હતા અંદર કિક કાંઈ ન તો બોલતો હું બોલતો હું બોલતો તો એ કે મેં ચોખ્ખું સાંભળું તમે બોલતા હતા કે મારી પાડોસણ મંજુ મારી પત્ની થવાની છે એ ના ના એ તો તને છે ને કાંઈક આમ એવું થયું એક ધોકો માર્યો ને તે ટુવાલ હેઠો વાય ગો ગુ ટુવાલ વિટિંગ સી તો ગુરુજી પાસે અને કે ગુરુજી ગુરુજી ગજબ થઈ ગયો ગુરુજી

તો ગુરુજી પાછો શું કે આ ખોટો તાંત્રિક બાબો ખબર છે કે કાંઈ વાંધો નહીં સંપક જો મારા ગુરુ મંત્રને ઇફેક્ટ ન થઈ સાઈડ ઇફેક્ટ તો થઈ ને તાંત્રિક ચોગન્ના હોઝા સંપાક હોશિયાર થઈ જાય કે તારી બાયડી પર તું ચાંપતી નજર રાખજે તો કેમ કેમ કે બાપજી મારે મારી બાયડી ઉપર કેમ મારે ચાંપતી નજર રાખવાની તો કે એટલા માટે કે તારી પાડોશણ મંજુ છે ને એનો વરે મારી પાસેથી આવો જ મંત્ર લઈ ગયો છે તે ઘણી વાર ભાઈ છે ને આવા તાંત્રિક બાબા ઢોંગી બાબા આવા તાંત્રિકો ધંધે લગાડી દો જાવું નહીં જ્યાં ત્યાં સાચા ગુરુઓની વાત અનેરી હોય છે એ તો સાચા તો સાચા જ હોય છે પણ ખોટા તાંત્રિક પાસે જાઉં નહીં સાહેબ ક્યારેય આ વાતનો તાત્પર્ય એ છે કે જાઉં નહીં જ્યાં ત્યાં આપણા પોતાનામાં શ્રદ્ધા રાખવી હવે એક ભાઈ તો છે ને એના ગુરુજી પાસે ગયો એ કે ગુરુજી ગુરુજી હમણાં તો ગજબ થાય છે તો કે શું ગજબ થાય છે તો કે છે ને અડધી રાત્રે મારી આંખ ખુલે ને તો મારી પત્ની આવી ગરમીમાં મોઢા પર ચાદર ઓઢી અને સૂતી હોય અને એ ચાદરમાંથી આમ ગોળ પ્રકાશ પૂંજ દેખાય છે હે ગુરુજી મારી પત્ની કાંઈ અઘમ નિગમ જાણતી હશે કાંઈ જાદુ ટોણા કરતી હશે તો ગુરુજી કીએ એલા જરાક અક્કલ વાપર તારી પત્ની અડધી રાત્રે તારો મોબાઈલ ચેક કરતી હશે હા ઈ પ્રકાશ પૂંજ તારા મોબાઈલ નો હોય એટલે જરાક બુદ્ધિ વાપર બુદ્ધિ બુદ્ધિ પરથી એક વાત યાદ આવી સાહેબ એક પતિ એની પત્નીને કહે કે જો આ દૂધીનું તેલ તારા માટે લઈ આવ્યો છું આ મને ખબર છે એટલે મને ફેડવાસમાં હસવું આવે છે હસવું આવે એવી જ વાત છે એ પતિ કહે કે જો હું તારા માટે છે ને દૂધીનું તેલ લઈ આવ્યો છું હાલ તને માથામાં નાખીને એ કે તને માલિશ કરી દઉં એ કે દૂધીનું તેલ નાખીએ ને માથામાં તો દૂધી છે ને તમારી બુદ્ધિ વધારે પત્ની તો રાજી રાજી થઈ ગયો કે હાલો નહીં કે ઘણા વખતે તમે મને માલિશ કરી દેજો એટલે બેઠી હોને ને ઓલાય તો તેલ આમ લઈને આમ આમ કરીને તડતર તડ 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 તડધડ ખડાયે હાઈ ક્લાસ માલિશ કરવાનું ચાલુ કર્યું તો આંખ બંધ કરીને એવી મજા આવે ને પત્નીને તો તો એ કે જાનું બહુ મજા આવે છે ઠંડક થાય છે માથામાં હું તમને એક વાત પૂછું પછી કે એક શું બે પૂછને તો કે જો આજે મને ઠંડક અને હું એકદમ શાંત દિમાગે બેઠી છું ને તો તમે મને કોઈ એવી બે વાત કરો જાનું કે પહેલી વાતમાં હું ખુશ ખુશ થઈ જાઉં અને બીજી વાતમાં મને ગુસ્સો આવે પતિ કે જેવો આદેશ તું કે એટલે મારે કેવી જ પડે નહીં કે જો તું ખુશ ખુશ થઈ જાય પહેલી વાત એ છે કે તું છો ને મારું જીવન છો તું મારું જીવન છો ખરેખર રાજી થયા કે વાહ 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 જાનું ખરેખર તમે મને તમારું જીવન સમજો છો ખરેખર રાજી થવા જેવી વાત છે અને હું બીજી તમે એવી વાત કરો કે મને ગુસ્સો આવે તો પતિ કહે જો પહેલી વાત મેં તને કીધી કે તું મારો જીવન છો તું મારું જીવન છો અને એ જીવનથી મને ધિક્કાર છે અરે ભાઈ જે થઈ તું જ મારું જીવન ને એ જીવનથી મને ધિક્કાર છે બોલો ઊભી થઈને એ કે તમે માણસ જ નથી કે તમને છે ને મારી કોઈ કદર જ નથી કે એટલે પતિ કે ના 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 અરે તું તો મારી શક્તિ છો તો પત્ની કે હા આ હું તમારી શક્તિ છું અને બાજુવાળી નૈના તમારી નબળાઈ છે પતિ કે એવું નથી જો એમાં મારો નહીં મારા બાપુજીનો વાંક છે તો કેમ કેમ તમારા બાપુજીનો વાંક છે તો કે જો એ નૈનાની બા કંકુબા હતી ને એ મારા બાપુજીની નબળાઈ હતી પછી તો ખીજાણી એવી ખીજાણી કે હવે તો હું કહું નહીં ત્યાં સુધી મને માલિશ કરો તમે બિચારો માલિશ કરી કરીને થાકી ગયો આંગળા થાકી ગયા કે હવે હું થાકી ગયો કે હજુ માલિશ કરો તો પતિ ને પછી પાછી મસ્કરી સુજી એટલે ઉપર જોઈને કીએ પતિ કે વાહરે તેરી કુદરત વાહરે તેરા ખેલ ઈસ છછુંદર કે સરમે દૂધી કા ઘણી વાર કારણ વગરની રસ્તા પર માથાકૂટ થઈ જાય એક મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે છે ને ઊભી બજારે આમ હાથમાં હાથ નાખીને નીકળી ભાઈ અને અચાનક એ મહિલાનો પતિ આવી ગયો બજારમાં ને એણે જોયું કે હાંય આ શું આ મારી બાયડી કોના હાથમાં હાથ લઈને ફરે છે પહોંચી ગયો અલીબાઈ કે હે ભાગ્યવાન આ શું કરે કરું કોના હાથમાં હાથ લઈને આમ ઊભી બજારે નીકળી છો તો એની પત્ની કીએ કેમ મારો બોયફ્રેન્ડ છે અને ભાઈ પતિની કમાન તો બોયફ્રેન્ડ ને દેહવા વાળી ફેંકી દીધો નીચે એટલે એની પત્ની ઊભી ઊભી કીએ કે મારો એને મારો એ પોતાની પત્નીને લઈને ફરતો નથી અને ગામની પત્નીને લઈને ફરે છે અલી તને કાંઈ અક્કલ છે કે નહીં ત્યાં તો ઓલો બોયફ્રેન્ડ ઊભો થયો ભાઈ અને એણે પતિને મારવા કરી કરી સાટ સાટ કરીને તો પાછી પત્ની કે મારો મારા ધણીને મારો એ પોતે તો મને ફરવા નથી લઈ જતો પણ કોક મને ફરવા લઈ જાય છે એની હારે મારામારી મારી કરે છે આમાં ક્યાં છૂટવું સાહેબ ખબર નહીં આ જમાનો છે ને ક્યાં જઈ રહ્યો છે હા એટલે ઘણી વાર છે ને ના થવાનું થાય આમ તો સાયરે એમ કીધું છે સાહેબ કે ખુદને ખરાબ કહેવાની હિંમત રહી નથી ખુદને ખરાબ કહેવાની હિંમત રહી નથી એટલે બધા કહે છે જમાનો ખરાબ છે પણ કાંઈક 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 એવા અવનવા બનાવો એવા બને હમણાં બે બેનપણીઓ અચાનક મળી ગયો ઘણા વખત પછી શીલાને મંજુ તો મંજુ શીલાને કહે કે હાય હાય શિલાડી કેટલા વખતે મળી તો તો ખરી દેખાતી જ નથી શું ચાલે છે તો કે બસ કે કે બરાબર છે તું શું ચાલે છે તો મંજુ કે મારા તો લગ્ન થઈ ગયા ને લગ્ન પછી તો બધું સારું સારું જ છે પણ એક શંકા છે મને તો કે શું શંકા છે મંજુ તો કે મને શંકા છે કે મારો વર છે ને મારો ધણી છે ને મારો હસબન્ડ છે ને એનું કોઈક છોકરી સાથે લફરું હાલે છે એ ફસાણો છે લફરામાં એ કે છોકરી હારે તો શીલા કીએ કેંજુ તો મંજુ કીએ કરવાનું શું હોય હું મારા ધણી પાછળ મારા લગાવી દઈશ નીકળી જાય એક પતિ મરણ પથારી હો સાહેબ છેલ્લા શ્વાસ લેતો તો બિચારો ને એની પત્ની છે ને માથા પાસે બેસીને વાળમાં આમ ધીમે ધીમે હાથ ફેરવતી હતી કે શાંતિ રાખો તો કે હવે હું જાઉં છું શાંતિ શું રાખું એ કે પણ મારે તારી પાસે છે ને કન્ફેસ કરવું છે પત્ની તરીકે મારે માફી માગી લેવાની હોય પતિ તરીકે તારી પાસે તો કે અરે પણ છેલ્લી ઘડીએ કાંઈ તમને બધું માફા જોઈ કે તમે આરામ કરો ને એ કે હવે આંખ બંધ કરી જાઓ એ કે શાંતિ રાખો તો કે ના ના હવે છેલ્લા શ્વાસ છે એટલે હું તને કહું કે જો આજથી થોડા વખત પહેલાં તિજોરીમાંથી તારો હાર સોનાનો ચોરાયો હતો ને તો કે હા હા તો કે એ છે ને મેં જોઈ હતો અને મારી પ્રેમિકાને આપી દીધો છે કઈ વાંધો નહીં છેલ્લી કે પાંચ લાખ રૂપિયાનો ડાર્લિંગ અરે કે તમે આમ છેલ્લી ઘડીએ માફા માફી તમને માફ જ છે કે ના છેલ્લી વાત તને કહી દઉં તારા કબાટમાંથી જે મોંઘા મોંઘા સેલા અને સાડીઓ ગુમ થઈ હતી ને મેં ગુમ કરી હતી અને ઈ મેં મારી પ્રેમિકાને આપી દીધી છે એટલે પત્ની જગ્યાએ શાંતિ રાખો તમને બધું માફ છે મને તમે માફ કરી દેજો અને હવે શાંતિથી મરી જાઓ કેમ કે તમને ઝેર પણ મેં જ આપેલ છે ઘરમાં નાની નાની વાતમાં એવી સરસ મજાની વાતો થઈ જાય ને સાહેબ એક પત્ની એના પતિને ફરિયાદ કરતી હતી કે તમે મારું ધ્યાન નથી રાખતા તમને મારી પડી નથી હું આખો દિવસ કરું છું કચરા પોતા ઠામ વાસણ બધું સવારે નાસ્તો બપોરે જમવાનું રાત્રે વાળું એ તમારા વાળું બનાવી બનાવીને મારું મોઢું કાળું થઈ ગયું છે વિચાર્યું વિચાર્યું મેં તારા માટે વિચાર્યું છે જાનુ એ મારી ભાગ્યવાન મેં તારા માટે વિચારી રાખ્યું છે તો હું વિચારું સા તો કે છે ને જો મને વિચાર આવ્યો કે કલેક્ટર હોય કલેક્ટર એને બહુ કામ હોય તો એ પોતાના હાથ નીચે એક ડેપ્યુટી કલેક્ટર રાખે એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય ને એને બહુ કામ હોય ને તો એ પોતાના હાથ નીચે એક ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાખે એમ વાઇફને બહુ કામ હોય ને તો એક ડેપ્યુટી વાઈફ રાખવી જોઈએ દેજો તમને ડેપ્યુટી વાઈફ શોધતા વાર લાગે એ અમે તો એક આંખ મારીએ ને તો ડેપ્યુટી હસબન્ડ ની લાઈન થઈ જાય હો એ એક પત્ની છે ને આવી જ રીતે બકબક કરીને સ્કૂટી ઉપર એના પતિને બેસાડીને લઈ જતી હતી ભાઈ અને કચકચ કચકચ કચ બકબક બકબક તમે આમ ને તમે તેમને ફલાણું ઢીકળું ને અને પોણા ભાગની સીટ રોકીને પોતે બેઠી હતી પોણા ભાગની અને પા ભાગમાં ઓલો બિચારો શંકો ને આમ બેઠો તો અને બકબક બકબક કરતી સ્કૂટી ચલાવતી જાય ત્યાં આ કંટાળી ને રસ્તામાંથી એક સુંદર મજાની બ્યુટિફુલ છોકરી નીકળી હોવાય તો પતિએ એને આમ જોઈ પછી આમ ફરીને જોયું પછી જોયું કે પત્ની જોતી નથી ને ફરી પાછું આમ એટલે ઓલી હલાવતી હલાવતી ગયા સ્કૂટી કે હવે વળી વળીને હું જુઓ છો ઈ વાંદરી તો વહી ગઈ પતિ તો અવાજક થઈ ગયો ઓમય ગોડ આને કેમ ખબર પડી કે અરે જનુ તને કેમ ખબર પડી આ સ્કૂટીમાં તો અરીસાએ નથી તને કેમ ખબર પડી કે હું વળી વળીને જોઉં છું તો પત્ની કહે કે ભલે સ્કૂટીમાં અરીસા નથી પણ મેં મારા આંબોળામાં સીસીટીવી કેમેરો ફિટ કરાવ્યો છે હવે જમાનો છે ને ભાઈ અપડેટ થતો જાય છે ઓ બધું મોઢે મોઢ કહી દેવાનો રિવાજ છે એક પતિ કંટાળ્યો ને એ કે તારી કચકચથી તારી ડિમાન્ડથી આ લઈ આવો ને ઓલું લઈ આવો ને ફલાણું લઈ આવો ને ઢીકળી ઢીકળું લઈ આવો ને સાડી લઈ આવો ને ચણિયા લઈ આવો ને બ્લાઉઝ લઈ આવો ને ચોળી લઈ આવો ને કૂકર લઈ આવો ને કેટલી બધી ડિમાન્ડ હોય છે માંગ 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 હું છે ને આ જો આ પંખામાં રસી લટકાવીને કે મરી જ જાઉં છું આત્મહત્યા કરી લઉં છું તો પત્ની કહે કે ઉભારીઓ ઉતાવળ કરોમાં મારી છેલ્લી ડિમાન્ડ પૂરી કરતા જાઉં

પહેરવું શું ના પહેરવું શું એ ઘણીવાર ઘણા પતિઓ સાહેબ પૂછીને હો એમ પત્નીને પૂછે કે આ ડ્રેસ પહેરી લઉં અરે અમારો ચંપક છે ને એનો જ દાખલો આપું સાહેબ કે ચંપક છે ને એની પત્નીને પૂછીને જ ડ્રેસ પહેરે સવારમાં ઉઠીને કહે કે આજે તારી કીટી પાર્ટી છે ચંપા તો હું અહીંયા ટિફિન દેવા આવીશ તને એને આવું જ છું તો હું પીળા કલરનો શર્ટ અને સફેદ પાટલું પહેરી લઉં તો ચંપા અંદર રસોડામાંથી કે ના હો પીળા કલરનો શર્ટ ને સફેદ પાટલો પહેરતા નહીં યા મારી બધી બેનપણીઓ પછી મને ખીજવે છે કે જો ચંપા તારા દાળ ભાત આવ્યા એ તો પછી આ પીળા શર્ટ આરે કાળું પાટલું પહેરી લઉં બ્લેક પાટલું તો ચંપા કે તો તો એ હંધી તમને ટેક્સી કીએ છે ચંપકીએ તો પછી આ એક હવે આ જાંબલી કલરનો શર્ટ છે આ જાંબલી કલરનો શર્ટ પહેરી લઉં તો ચંપા કહે કે ના ના એક તો તમે કાળા બેઠ છો કલર જાય તો પૈસા પાછા એમાં જાંબલી કલરનો શર્ટ પહેરો છો ને તમે તો હે ને એ હંધી મને કહે છે કે જો ચંપા તારા રામણા જાંબુ આવ્યા અને પાસી ખીજવે છે કે કાગડા જેવો લાગે છે

મશ્કરીનો વ્યવહાર હોય ઘણા પતિ પત્નીને આ એકબીજા હાથમાં આવે ને તો તરત જ વાતમાં કાપે એક પતિ પત્ની સાહેબ આમ નીકળ્યા ને તો ઉકરળામાં એક ગધેડીને ગધેડો ઊભા હતા એટલે પત્નીની નજર ગઈ કે હું મશ્કરી કરાય આની ગધેડી અને ગધેડાને જોઈને એના પતિને કહીએ કે સાંભળો તો કે આ બોલને જાનું તો કે જો આ ઉકરળામાં છે ને ઉકરળામાં હતા ગધેડો ને ગધેડી એટલે પત્ની કીએ કે જુઓ ઉકરડામાં તમારા સગા ઊભા છે નમસ્તે કરો ગધેડીને ગઘેડા ને જોઈને પત્ની કીધે નમસ્તે સાસુમાં નમસ્તે સસરાજી અને ભાઈ આપણે અવારનવાર રિપીટ કરતા હોય છીએ સાહેબ કે જેને આપણે સપનામાં ન પહોંચીએ એની હારે ઝઘડો ન કરાય પત્ની છે ને એ વાસ્તવિક રીતે તો આપણને ન જીતવા દઈએ પણ સપનામાંય ન જીતવા દો એક પત્નીએ એના પતિને આમ ઢંઢોળીને સવારમાં સાડા છ વાગ્યામાં ઉઠાડ્યો કે ઉઠાવ તો કે આ તું રોજ મને છે ને વહેલી સવારે મારી મીઠી નીંદરડી બગાડસ મને રોજ ઉઠાડી દેસ વ્યાજ બી નથી કરતી તું એ કે એ કે ઉઠોને જલ્દી મારા માટે નાસ્તો બનાવો હાલો એ કે આ રોજ નાસ્તા બનાવી બનાવીને થાકી ગયો છે મારે હવે નાસ્તા નથી બનાવવા તારી હારે રેવું નથી છૂટાછેડા લઈ લેવા છે હું જાઉં છું સીધો વકીલ પાસે અને વકીલ પાસે છૂટાછેડાના કાગળિયા તૈયાર કરાવીને લઈ આવું છું એમ કરીને ચપ્પલ પહેરીને નીકળી ગયો ભાઈ ત્રીસેક મિનિટ પછી પાછો આવ્યો અને રસોડામાં જઈ ગેસ પેટાવીને ગરમા ગરમ નાસ્તો બનાવવા હા પત્ની કે છૂટાછેડાના કાગળિયા તૈયાર કરાવવા ગયા તા ને હું થયું પતિ કીએ કે ગયો તો વકીલના ઘર પાસે જઈ મેં એની ડેલી ખોલીને તો વકીલ પોતે પોતા કરતો હતો અને પાછો મને જોઈને કહે કે અંદર આવતા નહીં હમણાં જ મેં તાજા પોતા કર્યા છે જો તમે આવીને પગલા પાડશો તો મારું બૈરું તમને મને દેશે કે ભળાકે ને ભડાકે કરતાં નાસ્તા બનાવવા સહેલા પડે એટલે ભાઈ તમે ગમે એવા ડિગ્નિટી હોય ને તમે વકીલો કે ડોક્ટર હો કે તમે મોટા અધિકારી હો પણ પત્નીનું કીધું તો માનવું જ પડે હો તમને તાજો દાખલો આપું સાહેબ કે એક છોકરો છે ને આમ રડતો રડતો આવ્યો એનો બાપ વકીલ પપ્પા પપ્પા તમે તો વકીલ છો આ જો મારી મમ્મી એ છે ને મને વગર વાગે ઝાપટ મારી પપ્પા મેં કાંઈ નથી કર્યું તમે એને વઢો ને વઢો જાવ એને કહ્યું કે હું કરવા ને મને ઝાપટ મારી તો વકીલે છે ને બીજા હાથે ફેરવીને બીજા ગાલ પર ઝાપટ માર્યો

એક છેલ્લી નાનકડી વાત કરું સાહેબ તમને મસ્ત મજાની હસાવતા હસાવતા આપણે અંત તરફ પ્રયાણ કરીએ કે એક પત્નીએ એના પતિને પૂછ્યું કે જાનું જાનું હું એક તમને પ્રશ્ન પૂછું તો એક શું બે પાંચ પચીસ એકવીસ પૂછને આવી ગયા પૂછ તો કે છે ને મેં સાંભળ્યું છે કે અગાઉના જે રાજા હતા રાજા એ સો દોઢસો રાણીઓ રાખતા કે રાખતા હતા હા એ કે સો દોઢસો શું ત્રણસો પાંસઠ દિવસની ત્રણસો પાંસઠ રાણી રાખતા આવી ગયા તો કે મને એમ વિચાર થાય છે જાનું પત્ની કિયા કે આટલી બધી રાણીઓને એ રાજા ખવડાવતા શું હશે તો પતિ કીએ એ મૂકને યાર મને તો એમ થાય છે કે આટલી બધી રાણીઓ માટે એ રાજા શું ખાતો હશે પણ આ તો બધી હસવા હસાવવાની વાત છે સાહેબ પણ જેમ આપણે કીધું કે મનમાંથી બીક કાઢવી હોય મનમાંથી ફાળ કાઢવો હોય પત્નીનો અને પત્નીને પ્રેમથી વશ કરવી હોય ને તો એક જ મંત્ર છે સાહેબ નાનકડો કે વઢ ખમે તોય પત્નીને નમે અને સાહેબ છે ને અમારો ચંપક છે ને એણે તો આઈડિયો કર્યો છે કે એના વખાણ કરવા અને અંદર આપણે જે બફારો હોય આપણને જે ખીજ હોય જે ગુસ્સો હોય એ છે ને કાઢી નાખવો હોય ને તો એ કે મનમાં આપણે બોલી લેવું હોય કે બહુ એને સંભળાય નહીં એવી રીતે બોલી લેવું દાખલા તરીકે એ કે હું શું કરું અમારે તો આટલા વરસ થઈ ગયા એ કે લગ્નને હવે એ તો એ કે વૃદ્ધા થવા માંડી છે મારી પત્ની તો એટલે કે હું એને કહું ક્યારેક એ વાળ ઓરતી હોય ને હરીસામાં કરીને તો એને કહું કે વાહ એ સંપા તું થઈ ગઈ છો વૃદ્ધા પણ લાગસ નવોઢા પછી કે આઈડિયો કરવું હોય કે એ કે એને કહું કે જો તારા મા બાપ ભાઈ બહેન સગા સંબંધી અદ્ભુત છે મોઢે એ સાંભળે ને એમ કહું કે તારા મા બાપ ભાઈ બેન તો અદ્ભુત છે અને પછી મનમાં કહું ભૂત છે હોય ને એ નીકળતો જાય કે કે ક્યારેક તૈયાર થઈને આમ ઊભી હોય ને કે હું કહું વાહ 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 તું તારી પંદર વીસ બેનપણીઓની વચ્ચે સંપા બેઠી હોસ ને તો તું મસ્ત લાગસ હો બધાથી તું મસ્ત લાગસ અને પછી કે મનમાં કહું અલમસ્ત લાગશ એટલે એક આઈડિયો કરવો મનમાંથી આપણે બફારો નીકળી જાય ક્યારેક એ કે ડ્રેસમાં હાઈ ક્લાસ નવો ડ્રેસ હું લઈ આવ્યો નહીં પહેરેને એ કે પછી આપણને ખબર હોય કે હવે આ ડ્રેસમાં તો પણ છતાં એ આપણે કહેવાનું કે આ હા 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 ડાર્લિંગ ડ્રેસમાં તો તું એક ટ્રેસ લાગસ ડ્રેસમાં તું એક ટ્રેસ લાગસ અને પછી મનમાં કેવું ભેંસ લાગસ ક્લાસ સાડી પહેરીને ઊભી હોય તો કેવું કે વાહ સાડીમાં તો માખણ લાગસ માખણ પછી મનમાં કહેવાય ડાકણ લાગસ ડાકણ મિત્રો એમ કહેવાય છે કે એક તરફ સારી ખોદાઈ એક તરફ જોરું કા ભાઈ જોરું કા ભાઈ પત્નીનો જે ભાઈ હોય ને સાડો એને સાચવવો પડે હો સાહેબ એ પોતાની દીદીને ફરિયાદ કરે અને પતિ પત્ની વચ્ચે ઝગડો શરૂ થાય અમારા રઘુભાઈ છે મિત્ર એનો સાળો છે રઘુભાઈ બિચારા અમારા સાવ સીધા સાદા સરળ માણસો કામથી કામ ભગવાનના માણસ પણ એનો સાળો ચંપક ભાઈ જાયલો ના જાયો અને પાછું થોડું થોડું નાખી જાય જે મુંદેડી હોય એ ખરલમાં કહુંબો સેજ વૈધો એને ચાટી જાય ને જે ફૂદકે ચડે ને અને કૂદકા મારે ને પછી બિલાડી સામે થાય હોય આવી જા બિલાડીને એમ કીએ તે ઉંદેડી જેમ દારૂ પી જાય ને એમાં થોડુંક નાખી જાય પછી દારૂ ઓછો પીવે અને દંગલ વધારે કરે એવો આ અમારો ચંપક તે એક દી સવારમાં આવ્યો એ કે જીજું જીજું રઘુભાઈ કે હા તો કે મારી સાથે હમણાં હમણાં ગજબ થાય છે તો કે તારી સાથે હમણાં હમણાં નહીં કાયમથી ગજબ થાય છે લગ્ન ક્યાં તારા થાય છે વાંઢો ને વાંઢો છો આ આણત્રીસનો થયો એ જીજી છે તમે બીજી આડી અવડી વાત ના કરો એ કે મારી વાત સાંભળો હમણાં હમણાં એવું થાય છે કે સવારે હું છ વાગે એકી કરું છું અને સાત વાગે બેકી કરું છું રઘુભાઈ કે બરાબર છે એમાં શું નવું છે છ વાગે એકી લાગે તો એકી કરવાની હોય ને વાગે કી કી લાગે તો કરવાની હોય શું નવું છે તમે સમજતા નથી જીજુ એ છે ને વાગે કરું છું સાત વાગે કી કરું છું પણ પથારીમાંથી મારી આંખ તો આઠ વાગે ખુલે છે એટલું તો દોડતો દોડતો આવ્યો ચંપકીય જીજુ જીજુ ગજબ થયો બોલ ને શું થયું ચંપક્યા તો કે જીજું છે ને હું રસ્તામાંથી આવતો હતો ને તો મને અચાનક હાજત લાગી ગયા મારે જવું પડ્યું ગયા હું સુલભ શૌચાલયમાં ગયો ને તો એ કે મેં દરવાજો ખોઈલો ટોયલેટનો બંધ કરીને જેવો બેઠો ને તો અહીંયા દિવાલ પર કોઈક લખી ગયું હતું દિવાલ પર લખી ગયું હતું શું લખી ગયું હતું તો કે હું બેઠો અને મેં જોયું ને તો દિવાલ પર લખેલું હતું કે એલા દુનિયા ચાંદ પર પહોંચી ગઈ અને તું હજુ અહીંયા જ બેઠો છો કે અને મોઢું બહાર આવી ગયો બોલો આ એવી સવાર સવારમાં બને ને સાહેબ માથું ફરી જાય તબર એક પ્રેમિકા એના પ્રેમીને ફોન કર્યો હવે શું છે કે ભેગા ભણતા હોય ને વેકેશન પડે એટલે છોકરો ગામડા ગામનો હોય એટલે પોતે હોસ્ટેલમાંથી ગામડે જાય ને આ એના ઘરે જાય છોકરી તો સવારમાં સાત વાગ્યામાં એકદી ફોન કર્યો એની પ્રેમિકા એના પ્રેમીને ભેગા ભણતા હોય એટલે મજા આવે સવારમાં હળી કરવાની એટલે ફોન કર્યો કે હેલો એ જાનું હું બોલું છું તો કે આ બોલ 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 ડાર્લિંગ બોલ કે તો કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એ કહે બોલ ને તો કે જો હું અત્યારે છે ને આજે વહેલી ઉઠી ગઈ સાડા છ અને મારી બાલ્કનીમાં ઊભી છું અને મંદ મંદ પવનની લહેરકીઓ આવી રહી છે એ સામે છે ને બગીચો છે એમાં છે ને લાલ પીળા મજાના ગુલાબ છે એ કે અને મદ મસ્ત આહલાદક વાતાવરણ છે એટલે એ કે મજો મજો આવી ગયો એટલે મને એમ થયું કે લાવ તને ફોન કરીને અહીં કે તને આવા સરસ મજાના સમાચાર દઉં તારી સવાર સુધારી દો શું કરસ તો કે આવી રહ્યો હું એ કે બેઠો છું ને એ કહે કે છે ને અહીંથી એ કે મંદ મંદ લહેરકીઓ પવનની આવી રહી છે લીલું ઘાસ છે અહીં ને લૂમે ઝૂમે એ કે પાક લહેરાય છે અમારા ગામડામાં એ કે તો કે એમને તું ક્યાં બેઠો છો પણ અત્યારે તો કે અત્યારે હું અમારા સરપંચ છે ને એ ખુલ્લા ખેતરમાં બેઠો છું હવારે જ બગાડી નાખે પ્રેમિકા કીએ પ્રેમિકા કીએ કે અલ્યા એ તું છે ને જ્યાં બેઠો છે ને જિંદગી પર ત્યાં જ બેઠો રે અને બને ને તો અહીંયા ગુજરી જાજે આજે એ કે હવારે ફોન ફોનમુક ગંધારા સવાર સવારમાં ઘણી વાર આવી જ વાતો થઈ જતી હોય એક પત્ની સવારમાં ઉઠીને એના પતિને કહે કે સાંભળો તો કે આ બોલ ને તો કે સગાઈ થઈ ત્યારે તમે મને કહેતા હતા કે તું મારા સપનામાં આવશ ને આપણે પ્રેમ કરતા હોય છીએ ને અને લગભગ રોજ હું તમારા સપનામાં આવતી બરાબર તો કે આ આવતી ને એમાં શું પણ કે આ આઠ દસ વર્ષ ન થઈ ગયા હવે તો તમે કહેતા નથી કે હું સપનામાં આવું છું કે નહીં તે હે હું હજુ તમારા સપનામાં આવું છું પતિ કહે ના નથી આવતી કેમ કેમ નથી આવતી તો પતિ કીએ કે હવે હું હનુમાન ચાલીસાના જાપ જપીને શું છું ઘણી વાર મેં આ વાત કરીને સાહેબ કે માણસ પીવે થોડું અને દંગલ વધારે કરે અમુક આદત હોય જે રેગ્યુલર પીતા હોય અને જેની પાસે પરમિટ હોય આપણે તો અહીંયા દારૂ બંધીએ છીએ પણ પરમિટવાળા માણસો જો છે ને દારૂ અને નશો કરશે ને તો એ છે ને દેખાવ નહીં કરે દારૂ પીને સુઈ જાય એની રોજની આદત હોય અને એની પાસે પરમિટે હોય પણ ક્યારેક ક્યારેક ઘેરકાયદેસર જે ઠપકારતા હોય ને એ પછી પેલી ઉંદેડી જેવું જ થાય જેમ ઉંદેડી દારૂ પી જાય ને કૂદકાન ફૂદકાન ઠેકડાને મારે ને એમ આને ચડે એટલે એ કારણ વગર પત્નીને હેરાન કરે એક જાણો પીવે ઓછું દંગલ વધારે કરે આ ઘરે આવીને ધળબળાટી કરતો હોય અડધી રાત્રે પાછો ઘરે આવે એટલે પત્ની કંટાળી ગઈ કે આને કાંઈક મારે સબક શીખવાડવો પડશે એટલે એક નક્કી કર્યું કે આજે તો એ સાડા બાર એક પોણા વાગે આવે ને તો હું છે ને ડાકણ થઈ જાઉં એટલે એણે આઈડિયો કર્યો કે અડધી રાત્રે આવે એટલી વાર છે કાળી સાડી પહેરી હોય એની પત્નીએ ભાઈ કાળી સાડી મોટા મોટા દાંત પહેરી લીધા કાળા કલરનો મેકઅપ હા અને વાળ છૂટાવો આમ કરીને અસલ ડાકણ જ થઈ ગયું આમ કરીને હો ત્યાં તો ઓલો આવ્યો ઉંદેડી દારૂ પીને અડધી રાત્રે અને બારણું ખખડાયું બકુલા હે બકુલા દરવાજો ખોલ એની વાઈફ નું નામ બકુલા એટલે સરખી રીતે બકુલા બોલે તો આમ આપણને સમજાય પણ એમાંય ગોટાળો કરે ઘણી વાર બોલીએ છે ને એની પત્ની આમ કરીને દરવાજો ખોઈલો ત્યાં તો કાળી સાળી ને કાળો મેકઅપ ને મોટા મોટા દાંત ને છૂટા વાળ ને અને આ ઉંદેડી દારૂ પીને આમ જોઈ રહ્યો હે બકુલા બકુલા પેટાવ જુલા બનાવ ગુલગુલા અને ઝૂલાઉ મને ઝૂલા હા ઓલી કહે ઉંદડી કહે કોણ કોણ છો તું તો પત્ની કહે હું ડાકણ છું તો ઉંદડી કહે તો પછી હાથ મેળવ હું તારી બેનનો વર છું ના થવાની થાય થોડું પી જાય ને ભાઈ પ્રશ્નો એવા કર્યો અમારો તો આ ચંપક છે ને સેજ નાખે બે ડબલી આપણી આપણી અને પછી છે ને એના બનેવી છે ને રઘુભાઈ એને હેરાન કરવા આવે અને કાંઈ પણ પ્રશ્નોના જવાબ દેવાની ના પાડે ને રઘુભાઈ તો તરત રાડ પાડે દીદી એટલે દીદી એ હરખ પદુડીઓ તરત આવે કે હું મારા ભાઈને જવાબ નથી દેતા દીઓને ને એટલે બિચારો ના છૂટકે જવાબ દીએ પણ આના પ્રશ્નો એવો એ કે જીજુ એક વખત છે ને જંગલમાં હરણીનો શિકાર થઈ ગયો હોય કે હવે હરણીનો શિકાર થયો હરણી મરી ગઈ અને નામ છે ને હાથીનું આવ્યું હોય કે પોલીસ આવી અને હાથી ભાગો હોય ગયા કે આપણા ખોટા નામ આવ્યા છે કે ભાગો પોલીસ પાછળ હાથી જાય દોડતો ધડધડ ધડ 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 ત્યાં રસ્તામાં એને કીડી મળી અને કીડીએ છે ને હાથીના કાનમાં કે એવી વાત કરીને કે હાથી ખડખડાટ હસી પડ્યો બોલો જીજુ કીડીએ હાથીના કાનમાં શું કીધું હશે રઘુ કહે કે કાનમાં હસી પડ્યો તો એમ કીધું હશે કદાચ કે હાથી તું દોડતો જાશ ને તો વાંહેથી તારું પૂછડું છે ને વાંહેથી ઊંસું થઈ જાય છે અને તું ખરાબ લાગશ ઈ કે જીજુ તો તો હાથી ખારો થાય આ તો હસી પડ્યો તો કે મને નથી ખબર તું કેને તો જમપક કીએ કે જીજુ કીડીએ હાથીના કાનમાં એમ કીધું કે હાથી તારી પાછળ પોલીસ પડી છે તું મારી પાછળ સંતાઈ જા કોઈને નહીં દેખા આ પ્રશ્નો કરે સાહેબ માથું જ ફરી જાય ને પણ એ કરે પૂછે અને જવાબે દેવા પડે એ કે જીજુ મને કયો દૂધ પીતા પીતા એક માણસ મરી ગયો શું કામ મરી ગયો અરે રઘુ કે હવે ભાઈ દૂધ પીતા પીતા કોઈ મરી જાય તો એનો મતલબ એમ કે દૂધમાં ઝેર હશે બીજું શું ના 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 જીજો એ દૂધમાં ઝેર નહોતું તો પછી કેમ મરી ગયો દૂધ કાંઈ દૂધ કાંઈ ઝેર ન હોય તો કેવી રીતે તમને એટલી ખબર નથી પડતી એ છે ને ભેંસના આંચળમાંથી ડાયરેક્ટ દૂધ પીતો તો ભેંસ ખીજાણી અને એના પર બેસી ગઈ પ્રભુને એમ આની ગરદન પકડી લઉં કે શું પણ હવે એની પત્નીની બી કે આને જવાબ દેવા પડે એને પાછો કહે કે આ તમે મને હો છો કે પી પી ગઈ ગઈ હું કાંઈ ઉંદેડી નથી હો તમે મને કે ઉંદેડી નવ મહિના પછી શું થાય રઘુ ગયા તારા પ્રશ્નો તો ઉંદેડી નવ મહિના પછી શું થાય કે માં થાય માં બને અરે જીજુ કોઈ નવ મહિને બા બને કે તો કે તો તું કે ચંપક્યા ઉંદેડી નવ મહિના પછી શું થાય તો કે ઉંદેડી નવ મહિના પછી નવ મહિનાની થાય હવે તો શું કરું એ કે આને સમજાય નહીં માથાના વાળ ખેંચી લ્યો રઘુભાઈ એ કે જીજુ એમ કયો સાવ સહેલો સવાલ તમને કરું હાલો એ કે આ તમે મને એમ કહો કે આ આ દિવસ ક્યારથી શરૂ થાય દિવસ ક્યાંથી શરૂ થાય રઘુ રઘુકીય દિવસ તો આ સૂરજ મહારાજ સાત ઘોડા જોડેલા રથમાં આવે સાત ઘોડા જોડેલું રથ હોય એમનું અને સૂરજ મહારાજ એન્ટ્રી કરે આસમાનમાં ત્યારે દિવસ ઉગે દિવસ શરૂ થાય ભાઈ કે ચોમાસામાં વાદળા હોય ને સૂરજ દેખાય જ નહીં તો શું આ દિવસ શરૂ ન થયો કહેવાય અરે ભૂગી એ વાત સાચી તો દિવસ ક્યારથી શરૂ થાય તું કે હાલ ચંપક તો કે દિવસ છે ને દને રસવાઈ દીથી શરૂ થાય રઘુ કે તો પછી રાતે રનેકાનો કનો શરૂ થાય <laughs> આ તારા પ્રશ્નો તો એ કહેવાય એમ કરીને તમાકુ કાઢો પાછા ક્રિકેટ 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 કરતા એ જીજુ લ્યો આનાથી છે ને તમાકુથી છે ને આ કોટો આવે તમે છે ને થોડીક તમાકુ ખાઓ રઘુભાઈ કે અલ્લા તને ખબર છે કે હું તમાકુ ખાતો નથી તોય તું ઓફર કરશ તો કે એમ નહીં તમે મને કહેવાય તમાકુને અંગ્રેજીમાં શું કહેવાય રઘુભાઈ કે આ તમાકુને અંગ્રેજીમાં ટોબેકો કહેવાય કેમ તો કે એમાં એવું છે ને જીજુ કે ક્યારેક હું અમેરિકા જાઉં અને મને તમાકુ ખાવાની તલપ લાગે તો કોક પાસે માંગવા થાય ને ઘણી મગજ બેર મારી જાય ને એવી ઘટનાઓ બનતી હોય હો સાહેબ ઝીણું 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 આપણે માર્ક કરીએ ને તો આપણને ઘણું 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 મળી જાય કેમ કે હાસ્ય ઘણી બધી જગ્યાએ છુપાયેલું હોય છે એટલે એ તમારે ઓબ્ઝર્વ કરવું પડે અને ઓબ્ઝર્વેશનમાંથી જ હાસ્ય મળે હમણાં એક કથામાં હું બેઠો હતો ને સાહેબ તો મહારાજ છે ને કથા એવી મસ્ત મજાની ને આમ સન્નાટો બોલતા હતા તમને એમ થાય કે ભલે બોલતા આવી રહતો આમ બોલવાની એની તમે જુઓ સ્પીચ જુઓ ખુશ થઈ જાઓ તો ઘણા બધા બહેનોને ડોશીમાઓ વડીલો બધા સિનિયર સિટીઝનો જવાનોએ હતા અને કથામાં આમ જ જામી હતી બરાબર અને મહારાજે કીધું કે જુઓ અહીંનું આ સુકવવાનું હોય છે અહીં ચૂકવીને જવું પડે છે તમે સારા કર્મો કરો તો તમે સ્વર્ગમાં અને જો નઠારા થાવ તમે અધમતા આચરો તો નર્ક છે જ અને એક વસ્તુ નક્કી છે સાંભળી બધા સત્સંગીઓ કે આ જન્મમાં જે નર છે આવતા જન્મે પણ નર થશે અને આ જન્મમાં જે નારી છે એ આવતા જન્મે પણ નારી જ થશે તો એક માજી ધીમેકથી ઊભા ઊભાથી આવો અને પોતાના ચપ્પલ લઈને હાલવા માંડ્યા તો મહારાજને વિચાર આવ્યો કે આ શું આટલી અદ્ભુત વાતો કરી રહ્યો છું ને આ માજી ઊભા થઈને વયા જાય છે કે ઉભા રહ્યો ઊભા માજી તમે વડીલ છો અરે તમારા માટે તો આ સત્સંગ છે તમારા માટે તો આ વાતું છે હવે જીવન પૂરું કરીને તમારે મહાપ્રસ્થાન કરવાનું છે અને અહીંથી કેમ પ્રસ્થાન કરી રહ્યા છો તો માજી અદ્ભુત જવાબ આપ્યો સાહેબ મહારાજને કીએ કે મહારાજ હું છે ને હોટલમાં રોટલી વણું છું આ ને થોકડી રોટલી ની ઘડવાની હોય મારે હવે આવતા જન્મે જો મારે રોટલી જ ઘડવાની હોય તો આ સત્સંગ નો શું ફાયદો કથા સમેટી કે વાત તો સાચી છે પણ પ્રસંગોપાત તમારે વસ્તુ સાચવી લેવી પડે નહીતર તમારે ડબલ માર ખાવો પડે એવું જ થયું હમણાં એક પતિ છે ને માથામાંથી લોહી જાય સાહેબ આમ અહીંથી રેગાડો લોહીનો અને ઘરે આવ્યો અને પત્નીએ જોયું કે આ શું મારા પતિના માથામાંથી લોહી જાય છે તરત જ કીધું કે હાય હાય આ તમને શું થયો આ કેમ માથામાંથી લોહી નીકળે છે પતિ કે કાંઈ કાંઈ નહીં ભાઈ તો રાખે લેરા એમ નહીં કે માથામાંથી લોહી જાય છે લાવો પાટો બાંધો અને કોઈ તમારા એક્સિડન્ટ થયો મારામારી થઈ શું થયું ઈ કે તો કે મારામારી થઈ તો કોની સાથે તો કે ના ભાઈ જવા દેને ને એ કે મારા એક મિત્રએ મને છે ને ઈંટ મારી કપાળમાં તમારા મિત્રએ તમને ઈંટ મારી કાં તમારા હાથમાં કાંઈ નહોતું ઈંટ નહોતી તમારે મરાય ને સામે ઈંટનો ઘા કરાય ને તમારા હાથમાં કાંઈ નહોતું તો પતિ કે હતું ને મારા હાથમાં મિત્રની પત્નીનો હાથ હતો એ ઓલીએ બીજી ઈંટ માટ બીજી એટલે વસ્તુને તમે સાચવી લ્યો ને ક્યારે શું જવાબ દેવો તમારે સાહેબ જો જવાબ તમને દેતા આવડે નહીં તો ડબલ માર ખાવો પડે એવું થયું સાહેબ હમણાં એક પત્ની એના પતિને કહે હાલો તમને માથામાં તેલ ઘસી દઉં માલિશ કરી દઉં હોલો કે માથામાં વાળ ક્યાં છે ટાલમાં કરી દઈ કે મારી ટાલમાં માલિશ કરી દે તો કે હાલો હાલો તે બેઠો બિચાળો ને ઓલી સોફા પર બેઠીને તેલની બોટલ કરીને ખોલીયો ભાઈ અને આમ કરીને રડ 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 રડો આમ કરીને રેગાડો કર્યો અને બોટલ પટ બંધ કરી અને રસોડામાં વહી ગઈ પતિએ તો આમ આ ખોલીયો આમ જોયો તો તા ટાલમાંથી સીધા ગાલ પર રેગાડો કે ભાગ્યવાન આ ક્યાં વહી ગઈ રસોડામાં આ શું કર્યું આ જો મારી ટાલમાંથી સીધા રેગાળા ગાલ પર આવ્યા આવી રીતે તેલ ન રેડી દેવાય કેમ આમ કર્યું તો અંદરથી કીએ કે હાંડો એમાં એવું થયું આજે હું આપણા જ્યોતિષ મહારાજ પાસે ગઈ હતી અને એ જ્યોતિષ મહારાજે જ્યોતિષ મહારાજે મને કીધું કે બેન હમણાં તમારા પર શનિ ભારે છે તમે તમારા પ્રિય દેવતા પર તેલ ચડાવજો પ્રિયમાં પ્રિય દેવતા તો તમે છો અને મંડી પાછી ગીત ગાવાઓ

કેમ કેમ શ્રીફળને શું કરવું છે તો કે જ્યોતિષ મહારાજે કીધું છે કે તેલ ચડાવી ને પછી શ્રીફળ વધેરજો હવે બોલો પ્રિય દેવતા તેલ ચડાવે પછી શ્રીફળ વધેરે અને અમુક માણસો છે ને ભાઈ જાણી જોઈને છે ને પેટમાં સૂળ ઊભા કરે ઓ ભાઈ ઊભું કરે આમ કરીને અને પેટ દુખતું હોય તો માથું કૂટે અને ગોળનું ગાજર કરે હવે ગોળનું ગાજર કોને કહેવાય સાહેબ કે એક વસ્તુ હોય ને તમે કાંઈક સમજો જુદું કેવા કંઈક જુદું માંગતો અમારો ચંપક છે ને એવી જ રીતે એક બેંકમાં હાઈ ક્લાસ નામાંકિત મોટી બેંકમાં સોફા પર જઈને સૂઈ ગયો સાહેબ એટલે ઓલો ચોકીદાર આવ્યો તરત જ નેપાળી શાબ ઇદર શોના મના હે ખડે હો જાઓ માને નહીં સૂતો રહ્યો એટલે મેનેજરને બોલાવ્યા કે મેનેજર સાહેબ એક માણસ છે ને અંદર બેંકમાં આવીને સોફા પર સુઈ ગયો છે કે એલા ભાઈ કેમ સુતા છો ઊભા થો બેંકમાં સુવાની મનાય છે તો ચંપક કે શું ખોટું બોલો છો મેનેજર સાહેબ એ કે આ બોર્ડમાં હિન્દીમાં ચોખ્ખું લખેલું છે કે ય સોને પે લોન દી જાતી હૈ મેનેજર કહેલા સોને પે એટલે ગોલ્ડ ગોલ્ડ સોનાના દાગીના હોય ને એ દાગીના પર લોન દેવામાં આવે છે તો ચંપક્ય સાહેબ હું પોતે દાગીના જેવો છું ના કરવાની કરે ભાઈ એક દે દોડ તો આવીને કે જીજુ 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 આજે તમને એક અદ્ભુત વાત કરું જીજુ રઘુ કી હવે તારી વાત ભૂત જેવી હોય છે અદભુત ને ક્યાં કરે છે કે તો કે કાલે રાત્રે છે ને મને સપનું આવ્યું તો કે વાંઢા માણસો ને સપના આવે તો કે નાના મને છોકરીઓ આવી સપનામાં તો કે વાંઢાને ને છોકરીઓ જ આવે ને સપનામાં બોલ ને આગળ બોલ તો કે અરે છોકરીઓના ઝુંડના ઝુંડ હતા છોકરીઓ ગરબે ગુમતી હતી આમ ગોળ ગોળ ગરબે તો કે આપણા આગળ પછી તો કે હું એ છે ને એની હારે ગરબે ગુમવા માંડ્યો હતો તો કે હા સારું નહીં કે રમાય ગરબે તો રમાય છોકરીઓ વારે તો કે એમની પછી હું તો ગાવાય માંડો તો કે શું ગાવા માંડો હવે એ શું ગાતો તો છોકરીઓ વારે સપનામાં સાહેબ સાંભળવા જેવું છે મને પૈણાવો પૈણાવો ભલે છોકરી નીકળે ઢોર હે મને પૈણાવો પૈણાવો ભલે છોકરી નીકળે ઢોર એ છોકરી નીકળે ઢોર મારે સિંગળા ચારે કોર હે છોકરી નીકળે ઢોર મારે સિંગળા ચારે કોર એને ખવડાવીશ ખવડાવીશ લીલો ચારો સુકો ખોળ એને ખવડાવીશ ખવડાવીશ લીલો ચારો સુકો ખોળ ચારો ચોરવા બનીશ હું તો મોટામાં મોટો ચોર મને પૈણાવ પૈણાવ ભલે છોકરી નીકળે ઢોર રઘુભાઈ કે લા ઢોર જેવો તું છો અને છોકરીઓને શું આવું કે તો કોણ તારી હારે પૈણે પછી હવે એ કે આટલી બધી છોકરીઓ હતો તું ગાતો તો રમતો તો તો એકાદ છોકરીનો હાથ પકડીને પૈણી જવાય ને તો ચંપક્ય કેવી રીતે જીજુ કેવી વાત કર્યો કેવી રીતે પૈણો તો કે અરે હું સપનામાં એ છોકરીઓ હારે હું એ છોકરી જ હતો રીતે છોકરા હારે મને ના થવાની કરે અને ઘણી વાર તો એવા પ્રસંગો બને ને સાહેબ કે ઉચ્ચ અધિકારીઓ હોય ડોક્ટરો હોય એન્જિનિયરો હોય કે મોટા મોટા સાહેબો હોય ને એ ધંધે લાગી જાય હો એક પેશન્ટ ડૉક્ટર પાસે બેઠો તો આમ કરીને તો કે શું થાય છે ડૉક્ટર કહે તો કે સાહેબ મને ચિત્ર વિચિત્ર સપના આવે છે ડૉક્ટર કહે કે ચિત્ર વિચિત્ર સપના એટલે શું સાહેબ ચિત્ર વિચિત્ર સપના એટલે મને હમણાં હમણાં એવું સપનું આવે છે સાહેબ કે એક વાંહદ્રો અને એક વાંદ્રી બે જાણા પ્રેમ કરતા હોય છે તો કે કરે તો કરવા દેવા પણ સપનામાં પ્રેમ કરતા હોય છે અમારા જેવા વાંઢા માણસનું શું થાય આ તો પણ તો તમને બીજું તો કે અરે એક દિવસ પ્રેમ કરતા હોય બીજા દિવસે છે ને બગીચામાં બેઠા બેઠા લવ કરતા હોય ત્રીજા દિવસે ઠેટાજી ડેમે જાય અને એ કુદા કુદી કરીને પાણીમાં નાતા હોય બે જણા બરાબર 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 તો હું તમને દવા લખી દઈશ તો અરે સાહેબ કે કાલે તો એ બે લગન લગ્ન થઈ ગયા છે તો કાંઈ વાંધો નહીં જો આ ત્રણ ગોળી છે તમે ત્રણ ગોળી લઈ લેજો તમને આજે સપનું નહી આવે બસ ના 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 સાહેબ હું આજે ત્રણ ગોળી નહીં લઉં કેમ કેમ શું થાય કે આજે ગોળી નહીં લીધો તો સપનું આવશે તો કે એ જ એ જ કહું છું સાહેબ કે ગઈ કાલે રાત્રે વાંદરા અને વાંદરીના લગન થયા છે અને આજે રાત્રે તો એ બેયની ની છે ડોક્ટર પોતે ત્રણ ગોળી પીધી હોય હાલી નીકળ્યા છો એક બેન તો આવ્યો આ જાડિયા બરણી જવા એ કે સાહેબ સાહેબ મારું વજન ડબલ થઈ જાય ને એવું કરી દીવો બરો હા એક તો પોતે જાડી અને ડૉક્ટરને કીએ કે મારું વજન ડબલ થઈ જાય ને એવું કરો સાહેબ ડૉક્ટર કહે બેન તમે ઓલરેડી જાડા જ છો આ વજન તમારું વધારે છે જો આનાથી ડબલ વજન થઈ જાય તો એટેક આવી જાય મરી જાવ ખબર છે ન કરાય હું શું કામ કરવું જોઈએ તો કે સાહેબ તમે સમજતા નથી મને મારું વજન ડબલ થઈ જાય ભલે મરી જાઓ મને વજન ડબલ કરી દો આવતા મહિના સુધીમાં તો પણ કારણ શું એ કે તો કે સાહેબ કારણ એ છે કે મને છોકરા થતા નથી હવે મને છોકરા થાય ને એ હારું મારી સાસુએ માનતા રાખી છે એ આવતા મહિને મને સોના અને ચાંદીના સિક્કામાં જોખવાની છે હવે સાસુ સોના ચાંદીના સિક્કામાં જોખે તો ઉઠમણા જ કરાવી દઈએ અને ડબલ વજનની થઈ જાય તો દવાખાનામાં ઘણીવાર જોજો તમે વિચિત્ર પેશન્ટ આવતા હોય એક પેશન્ટ આમ સાવ લચપચ થઈને બેઠો તો લોચા જેવો ભાઈ તો ડૉક્ટરે કીધું કે કેમ આમ નરમ થઈ ગયા જો સાવ પોચા પોચા લચપચ બેઠા છો એ કે શું થયું તો કે સાહેબ તમે મને કીધું તું ને કે પોચું પોચું ખાજો તો કે આ પોચું પોચું ખાવાનું કીધું તું કેમ શું ખાધું એ કે મેં શીરો હોય એ પોચું પોચા પોચામાં શીરો છે રાત છે હલવો છે એ બધું પોચું પોચું કહેવાય કેમ શું ખાધું તમે પોચામાં પોચું તો કે સાહેબ પોચામાં પોચું છે ને મને રૂ લાગ્યું એટલે હું રૂ ખાઈ ગયો છું આટલી બધી રૂ ખાઈને આવ્યો હતો ત્યારે આપણે કહેવાનું મન થાય હો સાહેબ

જીવનનો ભરોસો નથી સાહેબ ક્ષણિક છે હમણાં જ મેં એક વિડીયોમાં જોયું સાહેબ કે આમ દર્શન કરતો માણસ ઊભો છે અને પ્રાર્થના કરી રહ્યો છે અને અચાનક એટેક આવીને ફટ અહીંયા પડી જાય છે એક ક્ષણમાં વયા જાય છે સાહેબ એક ક્ષણમાં બોલો અમારા જ હમણાં એક વકીલ મિત્ર આમ લાઈવ જોતા હતા કાર્યક્રમ અને ગીત ચાલતું હતું કે હેલી બોલો આ ગીત ચાલુ આનંદથી સાંભળતા હતા અને કુદરતનું તેડું આવી ગયું સાહેબ કુદરતનું તેડું આવી ગયું અને સીધા સ્વર્ગવાસી થઈ ગયા બોલો એક ક્ષણમાં મોત આવી જાય છે એટલે બહુ ગમંડ કરવો નહીં બહુ દોડી તમારાથી થતી હોય એટલી જ કરવી વધારે ન કરવી ઈશ્વરે જે તમારા ભાગ્યમાં લખ્યું હશે એટલું જ મળશે સાહેબ એ હું તો એમ કહું છું કે ઊંઘ વેચીને ઉજાગરા લેવા નહીં ડૉક્ટરે યમરાજને પૂછ્યું કે યમરાજ તમે જ્યારે કોઈનો જીવ લેવા આવો તમે તો તમે શું ચેક કરો ડૉક્ટર કે અમારી પાસે તો સ્ટેથેસ્કોપ હોય અમે તો દર્દીને તપાસીએ હૃદય જો બંધ પડી ગયું હોય તો અમે જાહેર કરી દઈએ કે ભાઈ હી ઇઝ નો મોર કે શી ઇઝ નો મોર હવે એ કુદરત પાસે પહોંચી ગયા છે સર યમરાજજી તમે કેવી રીતે ચેક કરો તો યમરાજ કે અમારી પાસે સ્ટેથેસ્કોપ ન હોય અમે તો હૃદયની ધડકન માપીએ જોઈએ પુરુષ હોય તો હૃદય જોઈએ ધડકે છે કે નહીં જો બંધ પડી ગયું હોય તો કહી દઈએ કે આ પૂરું અને સ્ત્રી હોય ને તો એની જીભ ચેક કરીએ ચાલુ છે કે બંધ થઈ ગઈ છે પતિ પત્નીના ઝઘડામાં છે ને ક્યારેક ક્યારેક ભાઈ છે ને એવો બધો ઉશ્કેરાટ આવી જાય ને તો માણસનો જીવ નીકળી જાય બોલો એક પતિ કંટાળી ગયો એ કે તારી કેટલી કચકચને બકબક મારે જીવવું નથી હું વગર કારણે તારી પાસે માફી માગું છું પાંચ પાંચ વખત માફી માગું છું ક્યારેક ક્યારેક તો તારા પગમાં પડી જાઉં છું પણ તું છો કે સમજતી જ નથી હવે ક્યાં તું મને છે ને મરી જવા દે અને ક્યાં શાંતિ સાથે રહેવા દે તો પત્ની શું કીધું ખબર છે એ કે વાંધો નહીં તમે શાંતિ સાથે રહ્યો હું શાંતિના પતિ રમેશ સાથે રહીશ જીવ જીવ નીકળી જાય ને એવી કમાલ હોય છે સાહેબ વાત યાદ આવે છે મેકઅપની એક મને છેલ્લે છેલ્લે કહી દઉં તમને કે એક લેડીસે તરણ સ્પર્ધામાં ભાગ લીધો અને અપ ટુ ડેટ મેકઅપના આમ સ્વિમિંગ કોસ્ચ્યુમ નો મઢમ જેવા લાગે એ લેડીઓ તે પત્રકારો પડા પડી કર્યો ફોટા પાડવા અને થઈ ગઈ તો એક પ્રશ્ન મેડમ કે અત્યારે તમે સ્વિમિંગ છો આટલા સરસ છો બ્યુટીફુલ લાગી રહ્યા છો તો તમને કઈ વાતનો ભય લાગે છે પાણી ઊંડું છે એનો ભય લાગે છે પાણી ઠંડુ છે એનો ભય લાગે છે તમારી સાથે જે સ્પર્ધકો છે એનો ભય લાગે છે કે હારી જવાનો ભય લાગે છે તો લેડીઝ કહે ગયો આમાંથી મને શેનોય ભય નથી લાગતો તો કે તો શેનો ભય લાગે છે એ કે મેં જે આ મેકઅપ કર્યો છે ને અત્યારે અપ ટુ ડેટ દેખાઉ છું ને આ લોકો મારા ફોટા પાડવા માટે પડી કરે છે ને એનો ભય લાગે છે તો કે એમાં શું મેકઅપનો શું ભય લાગે અરે કે તમને ખબર નથી હું જેવી કે પાણીમાં જમ્પ મારીશ તરીશ આમ એક કિલોમીટર જઈશ ફરીને આવીશ ને તો મારો મેકઅપ નીકળી ગયો હશે પછી હું જેવી બહાર નીકળું છું ને તો આ બધા પત્રકારો મને જોઈને ભાગાભાગી કરે છે ઘે પત્રકારો તો ઠીક આ ત્રણેય નિર્ણાયકો બેઠા છે ને એ વિમાસણમાં પડી જાય છે કે એને એમ થાય છે કે જંપ મારી ત્યારે મેડમ અંદર ગયા હતા એ તો કોક બીજા હતા આ તો કોક બીજી બહાર નીકળી તે મને બચાવવા સારું એ ત્રણેય જણા પાણીમાં જંપ મારી જાય છે એટલે મેકઅપની આવી ખૂબી છે સાહેબ એ શૂન્યમાંથી સર્જન કરી દઈએ તમને કાળામાંથી ધોળા કરી દઈએ પણ એ તો અબાધિત અધિકાર છે સ્ત્રીઓનો સાહેબ મેકઅપ કરવું તૈયાર થવું સુસજ્જ થઈને નીકળવું એ અબાધિત અધિકાર છે કુદરત તરફથી છે એ બધું એને તૈયાર થવું જ જોઈએ એક ભાઈ બ્યુટી પાર્લરમાં બેઠો બેઠો આમ છે ને મેગેઝિન જોતો હતો અને છોકરીઓના ફોટા જોઈએ સરસ મજાની ઓલે ફેશનમાં જે રીતે ચાલતી હોય ને છોકરીઓ ઢક ઠાક 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 કરીને એ જોતો હતો આમ આમ કરીને ત્યાં એક સરસ મજાની સુંદર લેડી આવી હો તૈયાર થઈને બ્યુટી પાર્લરમાં દરવાજો ખોલીને એ બહાર બેઠો હતો એટલે આવીને એના ખભા પર હાથ રાખ્યો અને કીએ ઓલા આમ જોયું એ કે હાલો ઓલો તો ધ્રુજવા મીંડો આમ મસ્ત મજાની લેડી જોઈને કહો હા તો કેટલી બ્યુટિફુલ છે એ કે મેડમ એમાં એવું છે કે હું છે ને મારી વાઈફ સાથે અહીં આવ્યો છું એ આઈબ્રો અને મેકઅપ કરાવવા માટે એનું એ કે તો ઓલીએ ખભો જોરથી દબાઈઓ હું છું હું નીકળ્યા છું હાલો ચાલો શક્કલ બદલાવી નાખે અરે યમરાજ ગોથું ખાઈ જાય સાહેબ યમરાજને વિમાસણ થઈ જાય છેલ્લી વાત કરી દઉં સાહેબ તમને કે દિવસે જુએ યમરાજજી કે ઠીક રાત્રે આને ઉપાડવાની છે આ બાઈને આ લેડીને ઉપાડવાની છે હવે દિવસે તો અપ ટુ ડેટ મેકઅપ કરીને રૂપાડી રૂપાડી આમ તમને ઓળખી જ ના શકો એ હોય જેટલા વર્ષની પણ એનાથી અડધી ઉંમરની લાગતી હોય એ એટલા સરસ મેકઅપમાં પર્સ હાથમાં હોય ને સરસ મજાનો ડ્રેસ પહેર્યો હોય ને તે રાત્રે એ જીવ લેવા આવે ને એ લેડીનું તો યમરાજ છે ને આમ ચાદર હટાવે ને તો મેકઅપ તો હોય નહીં રાત્રે કાલી કાળી ભઠ જેવી એટલે જોયું આમ યમરાજ કે ઓહો આ તો કોક બીજી છે ચાદર ઢાંકી દઈએ એ બીજી જિંદગી મળી જાય બોલો મોતના મુખમાંથી બચી જાય પણ સાહેબ કુદરતે બહેનોને જે નમણાશ આપી છે બહેનોને જે બ્યુટી આપી છે અમુક જેન્ટ્સ પણ એવા હોય હેન્ડસમ હોય એટલે જોડનું અદ્ભુત લાગતું હોય એને મેકઅપની એ જરૂર ના હોય એને તૈયાર થવાની એ જરૂર ના હોય એ સાદગીમાં ઊભી હોય ને સાહેબ તો એ સાદગીમાં એ છે ને એ જાજરમાન લાગતી હોય હા અદ્ભુત બહેનો હોય છે અદ્ભુત બહેનો હોય છે અને કુદરતે એ નમણાસ એ નાજુકતા એ રૂપ એ સૌંદર્ય બધું સ્ત્રીમાં આપ્યું છે પણ એની સાથે સાથે મર્દમાં એટલી મરદાનગી આપી છે સાહેબ અને એની જ મજા છે એ જોડલા યોગ્ય ભેગા થાય તો જીવન તમારું સુધરી જાય પણ ક્યારેક ક્યારેક આ સંજોગોમાં દુનિયામાં આ અત્યારે એટલું બધું આડુઅળું ને ટેન્શનને બધું ચાલી રહ્યું છે સાહેબ અને પૈસા જાકમ જોડ એટલી છે ને કે કજોડા એ ભેગા થઈ જાય ને આ મે વાત કરીને એવી આવા કજોડાની વાત કરી છે બાકી દુનિયામાં સારું જ છે બહુ સારું છે અને સૌથી સારું તો તમારું ઘર વસાવનાર બહેનોના હાથમાં જ હોય છે એટલે એનું માન જળવાય એનું સન્માન જળવાય બે વખત બે ચાર મિનિટ પાંચ મિનિટ પચાસ મિનિટ આપણને હસવાની મજા આવે એટલા પૂરતું બાકી છે ને પ્રણયની રાતમાં ઉત્કર્ષના ચમકાર લાગે છે ચમકાર લાગે છે મગર હદમાં રહે તો જ એ શણગાર લાગે છે વધુ પડતી ચમકની પણ મહત્તા કઈ નથી હોતી અરે ગગન પણ ખેરવે છે જે સિતારા ભાર લાગે છે અને તમારા રૂપ ને જોઈ સુમન શરમાઈ જાય છે તમારા રૂપને સુમન જાય છે ચકોરા પણ ભૂલથી ભરમાઈ જાય છે મળ્યું છે રૂપ તો એ રૂપનું કંઈ કઈ ગર્વ કરશો માં રહી દિન ચાર જીવનમાં પછી કરમાઈ જાય છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત